ખેડૂતોના વિવિધ પ્રશ્ને પ્રદેશ મહામંત્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાની જવા પામી છે, તો પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતોના વિવિધ પ્રશ્ન જેવા કે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, રવિ પાકમાં થયેલ નુકસાન મુજબ એડીઆરએફની જોગવાઈ મુજબ તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે, પાછલા વર્ષોનો પાક વીમો ચૂકવવામાં આવે સહિતની માગણી સાથે પ્રદેશ મંત્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નોનો વહેલી તકે હલ કરવા રજૂઆત કરવામાં આવી હતી. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રદેશ ઉપપ્રમુખ કિશોર પટોડિયા, આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આગળના વર્ષનો અમને પાક વીમો મળે. બીજું કે જે આ અત્યારે સહાય યોજના સરકારે જાહેર કરી એ ખાલી લાલિયાવાળી છે, છોડ લીલો હોય તો નથી મળતું, છોડની અંદર જીંડવા ના હોય, મગફળીની અંદર પેલા દોડવા ના હોય તો વીમો નથી મળતો, તો એ બધું કેન્સલ કરી અને પેકેજ જાહેર કરી અને સીધું ખેડૂતને સહાય આપે એવી એક અમે રજૂઆત કરીએ છીએ. જય જવાન જય કિસાન. હું રમણીક જાની, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી. આજે અમે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવા આવ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તાત્કાલિક ધોરણે જૂનાગઢ જિલ્લાની અંદર સર્વે કરાવવામાં આવે, કારણ કે ચાલુ વર્ષે અતિવૃષ્ટિ છે, પરંતુ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે એના માપદંડો ઉચિત નથી, પરંતુ છતાં પાક નિષ્ફળ ગયો છે તો એનો તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને રવિ પાક માટેની ખેડૂતો તૈયારી કરી શકે એ માટે તાત્કાલિક એનું વળતર ચૂકવવામાં આવે. SDRFની જે કંઈ જોગવાઈ હોય એ મુજબ હેક્ટર દીઠ એકર દીઠ 50,000 જેવી સહાય મળી રહે એવી ખેડૂતોની લાગણી છે. બીજું કે પાછલા વર્ષનો પાક વીમો જે બાકી છે એ પણ ચૂકવવામાં આવે, તેમજ સર્વોચ્ચ અદાલત નામદાર સર્વોચ્ચ અદાલતનો એક આદેશ છે કે કૃષિ નીતિનું ઘડતર કરવામાં આવે કે જેની અંદર ખેડૂતોને ઉપજના ભાવ મળી રહે, બળજબરીપૂર્વકનું સંપાદન ના થાય, આ તમામ બાબતે અમે કલેક્ટર કચેરી ખાતે આજે આવેદનપત્ર આપવા આવ્યા.